તે હૃદયની તંદુરસ્તી વધારે છે, ડીએનએનું નુકસાન ઘટાડે છે, વૃદ્ધત્વ અને કેન્સર સામે રક્ષણ આપે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, લિવરને નુકસાનથી બચાવે છે, બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખે છે, આંતરડાની તંદુરસ્તી સારી રાખે છે. તે યુવાન સ્ત્રીઓને પણ મદદ કરે છે અને તેમની ઓવ્યુલેશન પ્રક્રિયાને વધુ તંદુરસ્ત બનાવે છે. આ રહ્યો મારો બ્રેકફાસ્ટ. આ એક યોગીનો બ્રેકફાસ્ટ છે. આ તૈયાર કરવો ખૂબ સરળ છે. હળદર સિવાય ચૂલો પ્રગટાવ્યા વિના તમારો બ્રેકફાસ્ટ તૈયાર છે. હળદરનું દ્રાવણ જ્યાં તમારે પાણી ગરમ કરવાની જરૂર છે, બાકીનું બધું ચૂલો પ્રગટાવ્યા વિનાનું છે. મારી મોટરસાઇકલની જેમ ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ જ કાર્યક્ષમ અને પ્રદૂષણ મુક્ત, કારણ કે હું તેને અત્યંત ઓછા કાર્બનથી ચલાવું છું. તમારા પેટ માટે પણ તેવું જ છે, કારણ કે તમારી ટાંકીમાં જે જાય છે તે નક્કી કરશે કે તમે કેવી રીતે કાર્ય કરો છો. વેલ, આ ચેરી ટામેટાથી શરૂ કરીએ. આ નાના ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલા ટામેટા જે અમે અહીં મેનોનાઇટ ફાર્મમાંથી મેળવી રહ્યા છીએ, તેઓ અદ્ભુત લોકો છે જે બધું જ એકદમ કુદરતી રીતે ઉગાડી રહ્યા છે. ચેરી ટામેટા બીમારી પેદા કરતા ઘટકો સામે લડવા માટે ઉત્તમ છે, જે રોગનું કારણ બને છે, અને તે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાને થતા નુકસાનને પણ ઘટાડે છે. મારી ત્વચાને નહીં, પણ જે લોકો પાસે પૂરતા પ્રમાણમાં પિગમેન્ટેશન નથી તેમના માટે તે ઘણો ફરક પડશે, અને તે હૃદયની તંદુરસ્તીને પણ વધારે છે. ચેરી ટામેટા માનવ શરીરને જોઈતા એવા મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમથી ભરપૂર છે. ફણગાવેલા અરુગુલા જે માઇક્રોગ્રીન્સ છે, એટલે કે બેબી ગ્રીન્સ છે, તે સામાન્ય પરિપક્વ લીલોતરી કરતા 40 ગણા વધારે એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ વગેરે સંકેન્દ્રિત પોષક તત્વોની ભારે માત્રા ધરાવે છે. તેમાં કેન્સરને થતું રોકે તેવા તત્વો ભરેલા છે. તે આંખ અને હાડકાની તંદુરસ્તી ખૂબ સારી રીતે જાળવે છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને લીવરને નુકસાનથી બચાવે છે. કાકડી હાઇડ્રેશન વધારે છે. તે હંમેશા સારું છે કે ખાલી પાણી પીવાના બદલે આપણે જે વધુ પાણી ધરાવતા ખાદ્ય પદાર્થો છે તેના થકી આપણે પાણીનું સેવન કરીએ. તે હાડકાની ઘનતા વધારે છે. વિટામિન કે થી ખૂબ ભરપૂર છે. આંતરડાની તંદુરસ્તી સાચવે છે. બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં તે મદદ કરે છે અને સાથે તમારા વજનને પણ, કારણ કે તે ભરપૂર પાણી આપે છે અને તેમાં પ્રોટીન પણ છે જે અમુક અંશે કેન્સર થતું રોકી શકે છે. તે હૃદયની તંદુરસ્તીને પણ વધારે છે, પણ ફક્ત તો જ જો તમારી પાસે હૃદય હોય. જો તમે મારી જેમ છો કે તમે હૃદય આપી દીધું છે, પણ તેમ છતાં તમે કાકડી ખાઈ શકો છો. આ પલાળેલી મગફળી, તે ખરેખર નટ્સમાં નથી આવતું, તે કઠોળ છે. તેને દક્ષિણ ભારતમાં કડકલાઈ કે ચનકાઈ કહે છે, પણ અંગ્રેજી લોકો તેને નટ્સ કહે છે. તે ખરેખર નટ્સ નથી, તે કઠોળ છે. અને પલાળેલી કાચી બદામ છાલ ઉતારેલી અને પલાળેલી કાચી અખરોટ છાલ ઉતારેલી. નટ્સને રાતભર પાણીમાં પલાળીને તેની છાલ ઉતારી દેવામાં આવે છે. આ ન્યુટ્રિશનલ ઇન્હિબિટર્સને અને અન્ય ઝેરી પદાર્થોને દૂર કરે છે, કેમ કે તે ઇન્હિબિટર્સ અને ઝેરી પદાર્થો પાણીમાં શોષાઈ જાય છે, જેથી નટ્સ અને બીજના પોષક તત્વો ગ્રહણ કરવા માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થાય છે. પોષક તત્વો અને તંદુરસ્ત ચરબીથી ભરપૂર હૃદયરોગનું જોખમ ઘટાડે છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. તે તમારા માટે ખૂબ જ સારું છે, ખાસ કરીને જો તમે, મારો કહેવાનો અર્થ છે કે જો તમે માણસ હો. હળદર અને લીમડાના આ નાના બોલ તાજા દળેલા એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર વિટામિન બી થી ખૂબ જ ભરપૂર છે. There is neem and turmeric balls here and also turmeric decoction. આ બે તમારી સિસ્ટમમાં બળતરા પેદા કરનાર વસ્તુને દૂર કરવા અને બળતરા ઘટાડવા માટે ખૂબ જ સારા છે. અને જો ત્યાં કોઈ પરોપજીવી અથવા અન્ય કંઈ પણ હોય જેની તમને જરૂર ન હોય અને ખરાબ બેક્ટેરિયા હોય, તો તે તમારા આંતરડાનું બહુ સારું શુદ્ધિકરણ પણ કરે છે
અને તે તમારી આંતરડાની તંદુરસ્તીને બહુ સારો ટેકો આપે છે. જેમ તમે જાણો છો કે આજે મેડિકલ સાયન્સ આના પર પાછું આવી રહ્યું છે કે ગટ બ્રેઇન જેવું કંઈક છે. તમારી બુદ્ધિમત્તાનો ઘણો ભાગ તમારા આંતરડામાં કાર્ય કરે છે એવું હોવું જ જોઈએ, કેમ કે જો તમે નટ કે ફળ ખાઈ શકો અને તે માનવ માંસ અને હાડકા બની જાય છે તો તેનો અર્થ એ છે કે ત્યાં એવી બુદ્ધિમત્તા છે જે તમારી તાર્કિક બુદ્ધિથી ઘણી વધારે છે. કાળા તલ એન્ટીઓક્સિડન્ટ્સથી ખૂબ ભરપૂર છે. તેઓ આયર્ન, કોપર, ઝિંક, વિટામિન બી, ફોલેટ, વિટામિન ઈ અને આ બધી વસ્તુઓનો ભરપૂર સ્ત્રોત છે. વેલ, હું આ રીતે બાબતોને જોતો નથી, પણ કાળા તલ જીવનભર મારા સાથી રહ્યા છે. ખાસ કરીને મારા ટ્રેકિંગમાં, જ્યારે હું એકલો ટ્રેકિંગ કરતો હતો ત્યારે શેકેલા કાળા તલે મને સતત જીવંત, ચાલતો અને ઉર્જાવાન રાખ્યો હતો. તે તમારા કોમલ અસ્થિ અને હાડકાના સાંધા માટે પણ ઉત્તમ છે. હૃદયની તંદુરસ્તી સારી રાખે છે અને તે દક્ષિણ ભારતીય પરંપરાનો એક ભાગ છે. જ્યારે શિયાળામાં દક્ષિણ ભારતમાં એક સાથે ઠંડી અને ગરમીને કારણે ત્વચા ફાટવા લાગે છે તે સમયે આપણે તલનું સેવન કરીએ છીએ. ખાસ કરીને કર્ણાટકમાં એક આખી પરંપરા છે જ્યાં દરેક વ્યક્તિ તલનું સેવન કરવાના પ્રોત્સાહન તરીકે એકબીજાના પરિવારો સાથે તલ વહેંચે છે, કેમ કે ત્વચાની તંદુરસ્તી અંદર અને બહારથી ખૂબ સારી રહે છે. તલ આયર્નથી પણ ભરપૂર છે. તમારામાંથી જેઓ એનિમિયાથી પીડાય છે, ખાસ કરીને મહિલાઓ માટે તલ ખાવા ખૂબ સારી વસ્તુ છે. તે યુવાન સ્ત્રીઓને પણ મદદ કરે છે અને તેમની ઓવ્યુલેશન પ્રક્રિયાને વધુ તંદુરસ્ત બનાવે છે. બ્લ્યુબેરી કે દાડમ, તમે જ્યાં રહેતા હોય તેના આધારે આમાંથી કોઈ પણ એક વસ્તુ લો. સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક છે. તે ડીએનએનું નુકસાન ઘટાડે છે અને વૃદ્ધત્વ અને કેન્સર સામે રક્ષણ આપે છે. ભારતમાં ઘણી બધી જાતના બોર છે, તેજસ્વી રંગવાળા. ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તમને ઘણી બધી જાતના બોર મળશે જે સમાન ગુણો ધરાવે છે. ફણગાવેલી મેથી તરીકે જાણીતા આ બીજ લોહીનું બહુ સારું શુદ્ધિકરણ કરે છે અને તેઓ પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો ભરપૂર સ્ત્રોત છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે ઉત્તમ છે. વાળ અને નખની વૃદ્ધિ માટે ઉત્તમ છે. બ્લડ પ્રેશર ઘટાડે છે, બ્લડ સુગર લેવલ નીચે લાવે છે, શરીરમાં બળતરા ઓછી કરે છે. આ ફણગાવેલી મેથી સાથે ફણગાવેલા મગ એ સમજ શક્તિની તંદુરસ્તી, કોગ્નિટિવ હેલ્થ માટે ખૂબ જ ઉત્તમ છે. જેઓ 50 વર્ષથી વધુ ઉંમરના છે તેઓએ દરરોજ આનું સેવન કરવું જોઈએ, નહીં તો તમને ખ્યાલ નહીં આવે, ધીમે ધીમે તમે સમજ શક્તિ ગુમાવશો. અહીંયા કેટલાક ઓલિવ્સ, અથાણાવાળા ઓલિવ્સ છે. અમારી આસપાસ ઘણા બધા લેબનીઝ લોકો છે અને આ એક લેબનીઝ ષડયંત્ર છે. તેઓ મને લેબનીઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ અહીં મારી પાસે ભારતીય બની રહેવા માટે કાચી કેરીનું અથાણું છે. બંને ખોરાક બહુ સારા એન્ટીઓક્સિડન્ટ્સ છે અને તેઓ ઘણી જાતના ગુણધર્મો ધરાવે છે. બંને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ સારા છે. કાચી કેરી અને હૃદયની તંદુરસ્તી ઘણા સંકળાયેલા છે અને બધા જાણતા હશે કે દક્ષિણ ભારતમાં કે કદાચ આખા ભારતમાં ગામડાઓમાં જો કોઈ યુવાન સ્ત્રી કાચી કેરી ખાય છે, કેમ કે તેને તે ખાવાની પ્રબળ ઈચ્છા થાય છે, તો તરત જ બધાને લાગે છે કે તે ગર્ભવતી છે. તો જ્યારે સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે તેને ખાવાની કુદરતી રીતે પ્રબળ ઈચ્છા થાય છે, કેમ કે તે કેલ્શિયમ અને વિટામિન સીથી ભરપૂર છે, જેથી શરીર આવી વસ્તુઓ ખાવાની પ્રબળ ઈચ્છા પેદા કરે છે. તો કાચી કેરી, જે અલબત્ત મોસમી છે, તેના જબરજસ્ત ફાયદાઓ છે અને તે પણ હું ખાતરી કરું છું કે હું ભલે ગમે ત્યાં મુસાફરી કરું, કાચી કેરીનું અથાણું મને મળી જાય. ખાસ કરીને જો તે સિઝનનું તાજું અથાણું હોય. એટલાન્ટામાં ભારતીય મૂળના ન હોય તેવા ઘણા લોકોને જોવું અદ્ભુત હતું, જેઓ કહે છે કે સદગુરુ, મેં મારા ઘરમાં કેરીનું ઝાડ વાવ્યું છે અને કાચી કેરી લાવીને મને આપે છે.
અને અથાણાવાળી કેરીને લીધે મને ક્યારે ઘરથી દૂર હોવાનો અનુભવ નથી થતો. અને આ એક નેટિવ અમેરિકન લોકોની બનાવેલી વસ્તુ છે. તે લકોટા જનજાતિમાંથી છે. મને ખાતરી નથી કે તે લકોટા છે કે ડકોટા કે નકોટા, પણ તેમાંની એક જનજાતિમાંથી છે. અને જ્યારે હું લેટિન અમેરિકન રાષ્ટ્રોની મુસાફરી કરતો હતો ત્યારે મેં આ સાથે લીધેલું અને હું આનો ઉપયોગ કરી રહ્યો છું. આ ફૂલો મારી આસપાસના લોકોના પ્રેમની અભિવ્યક્તિ છે. આ ઋતુમાં આખા જંગલમાં પુષ્કળ છે, તો તેઓ આને લાવી રહ્યા છે. અને કહી શકાય કે એક રીતના આ આખો પાવર બ્રેકફાસ્ટ છે, રેસિંગ ફ્યુલ છે. તે બહુ જ મહત્વનું છે. જો આપણે શક્તિશાળી રીતે જીવવું અને ખીલવું હોય તો આપણે આપણી જાતને કેવી રીતે રાખીએ છીએ તે ખૂબ જ મહત્વનું છે. So what goes into the tank? તો ટાંકીમાં જે જાય છે તે પણ ખૂબ મહત્વનું છે. કોઈને કહેશો નહીં કે હું મારી મોટરસાયકલમાં રેસિંગ ફ્યુલ નાખું છું અને મારામાં પણ.